ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ વધેલા ભાતનો એકદમ નવો નાસ્તો. આ નાસ્તો આપણો એકદમ લારી પર મળતા મંચુરિયન જેવો બને છે. તો આપણે આ રીતે નાસ્તો ભાત વધેલા ભાતમાંથી કઈ રીતે બનાવો તેની રેસીપી જોઈશું. વધેલા ભાતનો મંચુરિયન જેવો નાસ્તો બનાવવા માટે મેં અત્યારે 2 કપ જેટલા બપોરના વધેલા ભાત લીધા છે. તો આપણે તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આ ભાતને આપણે સારી રીતે હાથથી મસળી લઈશું. આ રીતે આપણે ભાતને સારી રીતે મસળી લીધા છે. અત્યારે મેં આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે તે અંદર લઈ લઈશું. આ વધેલા ભાતમાંથી તમે સાંજ માટે નાસ્તો બનાવી શકો છો. આપણે ભાતમાં મીઠું લીધું હોય તો આપણે એ પ્રમાણે મીઠું એડ કરીશું. તો અત્યારે મેં 1/2 ચમચીથી થોડું ઓછું એવું મીઠું લીધું છે. ચીની સ્ટોક કરેલી કોબીજ લીધી છે તે આપણે 1 નાની વાટકી જેટલી લઈ લઈશું. સાથે 1 નાની ડુંગળીને પણ સ્ટોક કરીને લીધી છે. સાથે આપણે 3 ચમચી જેટલો કોર્નફ્લાવર ઉમેરીશું. તમે કોર્નફ્લાવરની જગ્યાએ ચોખાનો લોટ પણ લઈ શકો છો. 1 ચમચી આપણે ગ્રીન ચીલી સોસ લીધો છે. તમે રેડ ચીલી સોસ પણ લઈ શકો છો. અને સાથે આપણે 1 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું. બધું જ આપણે હાથથી સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું. તમે લીલા મરચાં લીધા છે તે તીખા ના હોય તો તમે અંદર લાલ મરચું પાવડરનો ઉપયોગ કરી શકો છો, અથવા તો કાળા મરીનો પાવડર પણ લઈ શકો છો. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો તેમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. આ રીતે આપણે બધા જ બોલ્સને તૈયાર કરી લઈશું. આપણે ભાતમાંથી આ રીતે બધા જ બોલ્સ બનાવી લીધા છે. તમે જો લસણ ડુંગળી ન ખાતા હોય તો તેના વગર પણ આ નાસ્તો બનાવી શકો છો. તો હવે આપણે આને ફ્રાય કરી લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો બનાવેલા બોલ્સને આપણે તેલમાં લઈ લઈશું અને ગેસને આપણે લો ટુ મીડિયમ પર રાખીશું જેથી અંદરથી સારી રીતે આપણા બોલ્સ ચડી જાય, ગોલ્ડન બ્રાઉન ના થાય તે રીતે આપણે ચડીશું. સારી રીતે તળાઈ ગયા છે તો તેને તેલમાંથી આપણે બહાર કાઢી લઈશું. આ રીતે આપણે બીજા બોલ્સને પણ તળી લઈશું. 1 કડાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે તો તેમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી ઉમેરી લઈશું. તેને આપણે 30 સેકન્ડ માટે સાંતળી લઈશું. સાથે મેં કાપેલી ડુંગળી લીધી છે જે અંદર એડ કરી દઈશું. તમારી પાસે કેપ્સિકમ હોય તો તમે તે પણ લઈ શકો છો. અત્યારે મેં 1 ડુંગળી લીધી છે અને સાથે આપણે કોબીજની ઝીણી સમારેલી લીધી છે તે પણ અંદર એડ કરી દઈશું. બધું જ આપણે 30 સેકન્ડ માટે સારી રીતે સાંભળીશું. ખાઈ રાખીશું જેથી ક્રન્ચી સ્વાદ આવે. આપણે 2 ચમચી જેટલો સોયા સોસ ઉમેરીશું. આપણે ડાર્ક સોયા સોસ લીધો છે અને સાથે મેં ગ્રીન ચીલી સોસ લીધો છે તે 1 ચમચી જેટલો ઉમેરીશું. જેટલો
આપણે ટામેટા સોસ લીધો છે તે અંદર લઈ લઈશું. આનાથી આપણા નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. આપણે એક ચમચી કોથળા લીધો છે તેમાં આપણે થોડું પાણી એડ કરી અને અંદર લઈ લઈશું જેથી આપણી આ ગ્રેવી થોડી ઘટ થઈ જાય. એક મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું. આપણી ગ્રેવી થોડી ઘટ થઈ ગઈ છે તો આપણે ગ્રેવીના ભાગનું થોડું મીઠું એડ કરી દઈશું. કરી લઈશું. હવે આપણે જે બોલ્સ બનાવીને તૈયાર રાખ્યા છે તે આપણે અંદર લઈ લઈશું. બોલ્સને ગ્રેવી સાથે મિક્સ કરી અને આપણે એક મિનિટ માટે તેને આ રીતે થવા દઈશું. તૈયાર છે આપણો વધેલા ભાતમાંથી બનાવેલો નાસ્તો. આ નાસ્તાને આપણે મંચુરિયન પણ કહીશું. તો મારી આ નાસ્તો બનાવવાની રીત તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.